नमस्कार मित्रों, स्वागत है आपने आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना आ वीडियो में आपने राज्य सरकार ने एक सरस मजानी आवास योजना विषे माहिती मेळवीशुं। ते पहला जो अपने आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपने चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, राज्य सरकार ना सामाजिक न्याय अने अधिकारिता विभाग हस्तक ना जे विकसती जाति कल्याण द्वारा एक सरस मजानी योजना चलावामां आवे छे, जेनुं नाम छे पंडित दीनदयाल आवास योजना। अने आ योजना अंतर्गत मकान बांधकाम माटे मळशे रूपिया 1,20,000 ની સહાય। તો મિત્રો, જો તમે પણ મકાન બનાવવા માંગતા હોય તો આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો। તો વર્ષ 2022-23 માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયેલું છે। તો મિત્રો, યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગતની સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે તેની જાહેર ખબર જોતા જઈએ। તો મિત્રો, આ પ્રમાણે ન્યૂઝપેપરમાં જાહેર ખબર આપવામાં આવેલ છે। તો તમે જોઈ શકો છો કે આ જાહેર ખબર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા આપવામાં આવેલી છે, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ 2022-23 માટે આ જાહેરાત આપવામાં આવેલી છે। તો હવે આપણે વિગત જોતા જઈએ કે નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળના રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે અને સદરૂ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલા માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ છે તે પોર્ટલ પર તારીખ 16/6/2022થી લઈ તારીખ 30/6/2022 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, આ પ્રમાણે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો હોય, આર્થિક રીતે પછાત વર્ગના લોકો હોય તથા જે વિચરતી અને વિમુક્ત જાતિના ઘરવિહોણા ઈસમો હોય તેઓની પાસેથી જે લાભ મેળવવા ઈચ્છતા હોય અને સરકારશ્રીના માપદંડો મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા અરજદારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે। તો હવે આપણે યોજનાની આગળની વિગત જોઈએ કે નાણાકીય વર્ષ 2021-22ની આ યોજનાની ઓનલાઈન અરજીઓની સંખ્યા અમુક જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણમાં હોવાથી સરકારશ્રી દ્વારા આવી મંજૂર કરવાપાત્ર અરજીઓ વર્ષ 2022-23માં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે। એટલે કે જે વર્ષ 21-22માં વધારે અરજીઓ આવેલી હતી તે અરજીઓને હવે કેરી ફોરવર્ડ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત આપણે આગળ જોઈએ કે જે ધ્યાને લેતા નીચે દર્શાવેલા જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં જાતિવાઇઝ અરજીઓ મળે તે માટે તે જિલ્લામાં સંબંધિત જાતિના અરજદારોએ ઓનલાઈન અરજી કરી શકશે, જેની ખાસ નોંધ લેવી। તો આમ મિત્રો, જે અમુક જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણમાં અરજીઓ આવેલી હતી અને તે અરજીઓ મંજૂર કરવાપાત્ર હોય તેને વર્ષ 2022-23 માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ। આ ઉપરાંત જે કેટલાક જિલ્લાઓ છે ત્યાં લક્ષ્યાંકના પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં અરજીઓ મળેલી ન હતી તો તે જિલ્લાઓમાં તે જે તે સંબંધિત જાતિના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે। તો હવે આપણે જિલ્લાની વિગતમાં જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે દાહોદ, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વર્ષ 2021-22ની આ યોજનાની મળેલી અરજીઓ પૈકી મંજૂર કરવાપાત્ર બાકી અરજીઓ વર્ષ 2022-23ના લક્ષ્યાંક માટે પર્યાપ્ત હોય આ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની થતી નથી। તો આમ આપણે જે ઉપર જોઈ ગયા તે 7 જિલ્લાઓ સિવાયના જિલ્લાઓના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો અરજી કરી શકશે। તો મિત્રો, આ પ્રમાણે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છે તે આ 7 જિલ્લા સિવાયના લોકો ઓનલાઈન અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના દરેક
જિલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે અને વિચરતી વિમુક્ત જાતિ માટેનું લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે। તો આમ જે 16/6 થી લઈ અને 30/6 સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવાનું છે, પણ જે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો છે તેઓની માટે જે અરજીનો લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પોર્ટલ ચાલુ રાખવામાં આવશે। અને આ સમયગાળા દરમિયાન જે જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે, જેથી અરજદારો ઓનલાઈન પોર્ટલ જોતા રહેવું। તો આમ જે જાતિવાઇઝ લક્ષ્યાંક મુજબની અરજી ન મળે ત્યાં સુધી સમયગાળો લંબાવવામાં આવશે। ત્યાર પછી આપણે મુદ્દા નંબર 1 જોઈએ કે વર્ષ 2021-22માં જે અરજદારોએ અરજી કરેલી હતી અને જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરેલ ન હતા તેવી અરજીઓ જિલ્લા કચેરી દ્વારા પૂર્તતા કરવા માટે અરજદારને સેન્ડબેક કરેલી હતી અને અરજદારે આ અરજીની પૂર્તતા કરીને જિલ્લા કચેરીને ઓનલાઈન મોકલેલ નથી તેવી સેન્ડબેક અરજીઓ અરજદારે દિન 10માં પૂર્તતા કરી અને ઓનલાઈન પરત મોકલવાની રહેશે અને ત્યારબાદ આ અરજીઓ આપોઆપ રદ ગણવામાં આવશે। તો આમ મિત્રો, જે વર્ષ 2021-22માં જે અરજદારોએ અરજી કરેલી હતી અને ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ નહોતા કર્યા તેવા લોકોની અરજીઓ છે તે ઓનલાઈન પૂર્તતા માટે સેન્ડબેક કરેલી હતી અને આવી અરજદારને સેન્ડબેક થયેલી અરજીઓ દિન 10માં પૂર્તતા કરી અને ઓનલાઈન પરત મોકલવાની રહેશે અને જો 10 દિવસમાં ઓનલાઈન પરત નહીં મોકલે તો તેવા અરજદારની અરજી છે તે આપોઆપ રદ ગણવામાં આવશે। ત્યાર પછી ક્રમ નંબર 2 છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈન જ કરવાની રહેશે અને આ અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો આમ જે આ અરજી છે તે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની છે અને બધા ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન અપલોડ કરવાના છે। ત્યાર પછી ક્રમ નંબર 3 છે કે અરજીમાં સંપૂર્ણ માંગેલી વિગતો ભરેલી નહીં હોય અથવા તો અધૂરા દસ્તાવેજવાળી અરજી હશે તો તે આપોઆપ રદ એટલે કે નામંજૂર ગણાશે। ક્રમ નંબર 4 છે કે અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ। ક્રમ નંબર 5 ઉપર છે કે અરજદારના કુટુંબની વાર્ષિક આવક જે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000થી વધુ હોવી જોઈએ નહીં। તો આમ આ પ્રમાણેની આવક મર્યાદા ધરાવતા હોય તે જરૂરી છે। ત્યાર પછી ક્રમ નંબર 6 છે કે અગાઉના વર્ષમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાતના અન્ય કોઈ ખાતાની આ પ્રકારની સહાય મેળવેલી હોવી જોઈએ નહીં। તો મિત્રો, આમ અરજદાર અથવા તો તેના કુટુંબના કોઈ પણ સભ્યએ આવી આ ખાતાની અથવા તો રાજ્યના અન્ય ખાતાની જે આવાસ યોજનાની સહાય હોય તે મેળવેલી ન હોવી જોઈએ, જો મેળવેલી હશે તો તેમની અરજી રદ થવાને પાત્ર રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 7 ઉપર છે કે આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવા પાત્ર થશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ ક્રમ નંબર 8 છે કે જરૂર જણાવીએ જિલ્લા કચેરીના અધિકારી શ્રી કે કર્મચારી શ્રી દ્વારા જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે તે બતાવવા અને આપવાના રહેશે। ક્રમ નંબર 9 છે કે ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે અને અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા તો એક જ નંબરથી વધુ અરજી આવેલ હશે આવી અરજીઓ રદ ગણવામાં આવશે। ત્યારબાદ ક્રમ નંબર 10 છે કે અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા માટે વેબસાઇટ જોતા રહેવું। ક્રમ નંબર 11 પર છે કે અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીને રહેશે, જે અંગે બીજો કોઈ હકદાવો કરી શકશે નહીં। ક્રમ નંબર 12ની સૂચના છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in પર દર્શાવેલી છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અને અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસતી જાતિની કચેરીમાંથી પણ મળી રહેશે। અને છેલ્લે ક્રમ નંબર 13 ઉપર છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણનું ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે। તો મિત્રો, આ પ્રમાણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, તો જે અરજદાર મિત્રો લાભ લેવા માંગતા હોય તેઓ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈ અને ઓનલાઈન અરજી કરી શકશે। આ ઉપરાંત મિત્રો, જો આ યોજના અંતર્ગત ફોર્મ કેવી રીતે ભરવું તે માહિતીની જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો,
જો વધારે પડતા જે દર્શક મિત્રોની કોમેન્ટ આવશે તો તેના માટે આપણે એક અલગથી વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરવા માટે પ્રયત્ન કરીશું. તો મિત્રો, આશા રાખું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગતની માહિતી તમને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.